ఆనందంబోధి స్మితరుచిరపుర్ణేందువదన ప్రఫుల్లాంబోజన్మచ్ఛదసదృశ శోభాక్షియుగల కృపాపారావార శ్రీతసకలజీవాతిసుఖదో మహాశ్రేయోమూర్తిర్ జయతి సహి నారాయణ ముని వర్ణివేశరమణీయదర్శనం మందహాసరుచిరాజ్ఞనాంబుజం పూజితం సురనరోత్తమేరముదా ధర్మనందనమహం విచింతయ ఓం అవతారిణి శ్రీ స్వామి నారాయణాయ నమో నమ ఓం శ్రీ హరికృష్ణాయ నమో నమ ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమాయ నమో నమ బోలో శ్రీ స్వామినారాయణ భగవాన్ నీ జయ శ్రీ హరికృష్ణ మహారాజ్ శ్రీ ఘనశ్యామ్ మహారాజ్ నీ జయ బుధాయి భక్తునేతి జై స్వామినారాయణ સદગુરુ નિષ્કુળાન સ્વામી હરિબળ ગીતાનું કડવું સત્યાવિષયમાં એમ લખે છે કે જે લોકો સઠ જ્ઞાની છે એ પોતાની જાતને ભગવાન જેવી માની અને પછી અમે નિર્લેપ બધાથી રહી શકીએ આવો દંભ કરે છે એવા અલ્પમતી જે જીવો છે સ્વામી કે પોતાના બળને તપાસતા નથી ખદ્યોજ જેવા હોય અને સૂર્યને ચંદ્ર સામે ઊભા રહે એવી એની બુદ્ધિ છે સ્વામી કે પ્રભુ સરીખા એક પ્રભુ જ છે બીજાથી ક્યારેય થવાતું નથી આગળ સ્વામી એ જ વાતને દોહરાવતા કડવા 28માં લખે છે જીવ કરી પુણ્ય જો પ્રભુ થવાય જી તો પ્રભુ પૃથ્વીમાં કેમ માય જી ઘર ઘર પ્રત્યે સૌ પ્રભુ કહેવાય જી પછી ધાર્યું સહુનું સરખું ન થાય જી નિષ્કુળાન સ્વામી કે જીવ જો પુણ્ય કરીને જીવ ભગવાન થતો હોત સ્વામીએ થોડી સારી ભાષામાં કીધું પુણ્ય શબ્દ લગાડ્યો નહીં તો સઠ જ્ઞાનીઓ તો પુણ્ય કે પાપ એને કંઈ છે જ નહીં એને તો ફક્ત એટલું છે કે તમને નોલેજ થઈ ગયું કે હું ભગવાન હતો હું ભગવાન છું અને હું ભગવાન રહીશ આટલું જ્ઞાન થઈ ગયું અને એ જ્ઞાને સહિત તમે ગમે તે કર્મ કરો છો જેવી રીતે શ્રીકૃષ્ણને ગોપીઓ સાથે રમવાનું કોઈ કર્મ લાગ્યું નહીં કારણ કે એમને જ્ઞાન હતું કે હું ભગવાન છું એમ તમને પણ જો જ્ઞાન હોય ને તમે ગોપીઓ સાથે રમો તો તમને પણ કર્મ લાગતું નથી આ પ્રકારનું ફક્ત જ્ઞાન પુણ્ય કે પાપની તો વાત નહીં પણ સ્વામી તો એક ભક્તિ સંપ્રદાયના સંત છે એટલે એ જે લખે એની અંદર સ્વામીને પુણ્ય કે પાપ શબ્દ વાપરવો પડે એટલે સ્વામીએ કીધું કે જીવ કદાચ કોઈ પુણ્ય કરીને જો ભગવાન થઈ જતો હોત તો આ પૃથ્વીમાં ભગવાન ઢગલા બંધ ભેગા થાત અને ઘેર ઘેર એક એક ભગવાન હોત અત્યારે શેરીએ શેરીએ એક એક છે ઘેર ઘેર હોત પછી ધાર્યું સૌનું સરખું ન થાય જી પછી બધાનું ધાર્યું એક સરખું ના થાય બધાય ભગવાનની બધાની રુચિ અલગ અલગ થઈ જાય મહારાજે વચનામૃત ગરડા અંત્યનું 39મું એમાં પણ કીધું કે ભગવાન જેવા તો એક ભગવાન જ છે જો જાજા ભગવાન ભેગા થાય તો એક કે હું પૃથ્વી પર દુષ્કાળ પાડીશ તો એક કે હું વરસાદ પાડીશ હવે કયા ભગવાનનું કરવું માટે એક હોય તો જ હરખું ચાલે જો બે ભગવાનઈ થઈ જાય ને બ્રહ્માંડમાં તોય પ્રોબ્લેમ થઈ જાય બે થઈ જાય તોય પ્રોબ્લેમ થઈ જાય આ તો કે જેટલા છે એટલા બધાય ભગવાન તો ભગવાનની રુચિ તો એક હરખી જ હોવી જોઈએ એ રીતે પણ એ ખોટું ઠરે બીજું વચનામૃતમાં મહારાજે એમ કીધું
કે જો જીવ જીવને ભગવાનનો અંશ માનવામાં આવે તો પ્રોબ્લેમ એ થાય કે ભગવાનના માથે જન્મ મરણ થઈ ગયું. ભગવાન પણ કર્મે કરીને જન્મે છે ને મરે છે, કારણ કે આ જેટલા જીવાત્માઓ દેખાય છે એ બધાય જો પરબ્રહ્મનો અંશ છે એટલે પોતે જ પરબ્રહ્મ છે. એનો અર્થ એ થયો ભગવાનના માથે જન્મ મરણ ઠેરાવી દીધું. એટલે મહારાજે કહ્યું શુષ્ક વેદાંતિ છે એ પોતાની મૂર્ખામીમાંથી એવું જાણતા નથી કે એ લોકો જે પ્રમાણે પ્રતિપાદન કરે છે કે જીવ છે એ પરબ્રહ્મનો અંશ જ છે ને પરબ્રહ્મનું સ્વરૂપ છે, તો પછી પરબ્રહ્મના માથે પણ જન્મ મરણ લાગી જાય એટલે શાસ્ત્રનો કાયદો આખો ખોટો થઈ જાય. એટલે મહારાજ કે નાસ્તિકો પોતાના મતે કરીને જ ખોટા પડે છે, પોતાના મતે કરીને લોકો ખોટા પડે છે. પણ મહારાજ કે એનો ખ્યાલ આવતો નથી, ભગવાન તો એક ભગવાન જ છે. ધાર્યું ન થાય દરા ઉપરે વળી આકાશમાપન એક, એ મત અન સમજુ તનો તમે સમજો સમજો વિવેક. આ પૃથ્વી પર પણ ધાર્યું કોઈનું થતું નથી, આકાશની અંદર પણ એક પણ ધાર્યું ભગવાને જે નથી ધાર્યું એ કાંઈ થતું નથી. એ મત અન સમજુ તનો, ઘણીક વખત સાયન્સ બહાર પાડે કે એક બહુ મોટો પથ્થર આવે છે પૃથ્વી અરે ભટકાવાનો છે, આટલા દિવસની અંદર આ મહિનાની આ તારીખે પહોંચશે, સાયન્સે જોયું હોય સેટેલાઇટો દ્વારા. આખરે આગળ જતાં એ લોકો જાહેરાત કરે કે પથ્થર ઓટોમેટિક એની દિશા બદલાઈ ગઈ છે. વચ્ચે આજથી વર્ષો પહેલાં હતું કે એક બહુ મોટો પથ્થર આવે છે અને પૃથ્વી અરે ભટકાશે, અડધી પૃથ્વી ડેમેજ કરી નાખશે, અને પછી અચાનક એની દિશા બદલાઈ ગઈ. એ કોણ બદલે છે? ભગવાન બદલે છે. દૂરથી તો દેખાય છે કે આવે જ છે, આવે જ છે ને આવી રીતે અથડાશે આ થશે, પણ એની દિશા બદલે છે કોણ? ભગવાન. ભગવાને બધું જ પહેલેથી, જેવી રીતે અહીં આગળ વિદેશોમાં કેવી સિસ્ટમ હોય છે કે કંઈ પણ કામ કરેલું હોય ઇલેક્ટ્રિકનું પાણીનું ગટરનું, તો એવા એવા પોઈન્ટો મૂકેલા હોય કે એને આખે આખી પાઇપલાઇનો ઠેકથી ઠેક 10 કિલોમીટર ના ખોદવી પડે. એની રીતે અમુક જગ્યાએ એવા વાલ મૂક્યા હોય, અમુક જગ્યાએ એવી જગ્યાઓ મૂકી હોય ત્યાંથી રિપેરિંગ થઈ શકે, બંધ કરવું હોય તો બંધ થઈ જાય, એ લાઈન આખી બ્લોક કરવી હોય તો થઈ જાય, આવું બધું કરેલું હોય એને સિસ્ટમ કહેવાય. ભગવાને આ પૃથ્વી બનાવી, આ બ્રહ્માંડ બનાવીને બધી સિસ્ટમો કરી છે. માની લો કે આને ડિસ્ટ્રોય કરવી છે સૃષ્ટિને, તો આ વોલ્કેનો કેટલા મોટા બનાવ્યા છે. આ કેલિફોર્નિયામાં, કેલિફોર્નિયા બાજુ છે ને એક વોલ્કેનો બહુ મોટો છે, એ બધા આવા વોલ્કેનો બનાવ્યા છે. આકાશમાં બ્લેક હોલો બનાવ્યા છે, એટલું બધું બનાવ્યું છે. આખી ગેલેક્સીઓની ગેલેક્સીઓ બ્લેક હોલમાં જતી રહે છે, બ્રહ્માંડોએ સહિત આખી ગેલેક્સીઓ ક્યાં જાય છે કોઈને ખબર નથી પડતી, ક્યાં જાય છે. બરમુડા ટ્રાયેંગલ બનાવ્યો છે, ક્યાં જતું રહે છે પ્લેન, ક્યાં જતું રહે છે સ્ટીમર, કશું જ મળતું નથી. ભગવાને આ બધું રચના કરી છે ને એની સામે અમુક સરસ મજાના એવા પોતાની ઈચ્છાથી બનાવેલા બધા પોઈન્ટ છે કે ગમે ત્યારે, માનો કે આજે ઓલો વોલ્કેનો એટલો મોટો છે કે મેં સાંભળ્યું કે એ જો ફાટે તો કેટલું તારા જ કરી નાખે. એટલે જે દિવસે એની સ્વિચ શિવજીના હાથમાં ભગવાને દીધી હોય, સ્વિચ શિવજીના, કારણ કે એ સંહારના દેવતા છે, એટલે જે દિવસે એનો સમય એવો થાય અને જરૂરિયાત પડે તો કે આમાં એક એકને કંઈ મારવા ક્યાં જવા, એક એકનો સંહાર કરવા ક્યાં જવા, એક સ્વિચ દબાવો એટલે પૂરું. આ પૃથ્વીની અંદર ભૂકંપ આવે, પ્લેટો નીચે હલે, પણ એ પ્લેટો એવી ભગવાને બનાવી તો પ્લેટો હલે છે. પ્લેટ જ ના બનાવી હોત તો હલત ક્યાંથી. તો ભૂકંપ આવે તો ત્યારે પણ એ સ્વિચ છે, એક જ દબાવે, ખાલી થોડીક જ વાર આમ વાઇબ્રેશન થાય ત્યાં ઓટોમેટિક થઈ જાય. આ બધું એક ભગવાન. હા, કરવાવાળા ભલે અલગ અલગ છે એના, બ્રહ્મા વિષ્ણુ શિવ આદિ ઈશ્વરો બીજા દેવતાઓ, પણ બધામાં સંચાલન શક્તિ પરમાત્માની છે. જો ભગવાન ન ધારે તો એ ઈશ્વરો એટલા શક્તિશાળી હોવા છતાં પણ કશું જ કરી શકતા નથી. મહારાજે મધ્યને 31મા વચનામૃતમાં કીધું કે અવતારો છે એ બધાય વિરાટમાંથી પ્રગટ થાય છે, પણ એ વિરાટમાં એનો આત્મા હતો, ઇન્દ્રિયો હતા, અંતઃકરણ હતું, બધું જ હતું, પણ જ્યાં સુધી વાસુદેવ ભગવાને એમાં પ્રવેશ ના કર્યો ત્યાં સુધી એ વિરાટ ઉઠવા સમર્થ થયું નહીં. અને જે વિરાટ નારાયણ છે એમાંથી જ બધા અવતારો થાય છે,
તો મહારાજ કે ક્યારે થાય છે? કે જ્યારે વાસુદેવ નારાયણ એમાં પ્રવેશ કરે ત્યારે વિરાટ નારાયણ થકી અવતારો થાય છે, એ પૃથ્વી પર આવે છે અને ભગવાન તરીકે પૂજાય છે. જોને એક જ રીતિને એક જ નીતિજી, જોને એક જ રીતિને એક જ નીતિ વળી એક જ ક્રિયા અમૂલ, જેમ જેનો ઉદ્ભવ કર્યો તેમાં પડતી નથી ભૂલ. એક જ રીતિ ને એક જ નીતિ. બીજને જમીનમાં વાવો એટલે ઉગે, એક જ રીત ચાલી આવે છે. પશુ થકી જે જન્મ થાય છે આ જ રીતે થાય છે, એક જ રીત ચાલી આવે છે. મનુષ્ય થકી જે થાય છે આમ જ થાય છે, એક જ રીતે ચાલી આવે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. કેવી અદલ ભગવાને આ રીત બનાવી છે કે જેમાં કોઈ ફેરફાર કરવો પડતો નથી અને બધું જ યંત્રવત ચાલ્યા કરે છે. યંત્રવત. કોઈ દિવસ ઝાડની નીચે બીજ પડે તો નીચે નાના નાના છોડ થાય, એને વાવવાય નથી પડતા, ઓટોમેટિક નાના નાના છોડ થઈ જાય છે એ ઝાડના બીજમાંથી. એ ભગવાને રચના જ એવી કરી છે કે સહેજે બધું થયા કરે. આ ફૂલ પરાગરજ ને બધું, પેલા પતંગિયાઓ મધમાખીઓ એ એકાબીજાના આ ફૂલ પરથી આ ફૂલ પર બેસે, એની અંદરથી એ રચના આખી થઈ જાય છે પરાગરજથી. તો એ આખી રચના ભગવાને કરી. પપૈયાનું ઝાડ અહીં છે, હવે પપૈયાનું ઝાડ નર જાતિનું છે અને આજુબાજુમાં માંદા જાતિના ફળની આજુબાજુમાં એક નર પપૈયો હોય તો જ એને પપૈયું લાગે. પપૈયાના ઝાડની એ વિશેષતા છે કે આ અહીં આગળ માંદા પપૈયાના ઝાડ 10 છે, પણ એને ફળ લગાડવું હોય તો નજીકની અંદર અમુક ફૂટમાં એક નર પપૈયો જોઈએ. તો હવે નર પપૈયાથી એ પપૈયા ઉપર પપૈયું લાગે છે. હવે જમીનમાં છે, જમીનમાં છે, પણ ભગવાને કેવી રચના કરી છે, ક્યાં પેલું ઝાડ, આ ઝાડ ક્યાં, કઈ વૃત્તિ, કઈ પ્રકારનો એ વિષય, કઈ પ્રકારથી બધું થતું હોય, કેવું પરમાત્માની રચના છે આપણી મગજમાં ના બેસે. ઝાડવું થઈ ગયું, એક તો બે વસ્તુ, ઝાડવો થઈ ગયો તો એ વિષય ટળ્યો નહીં. ઝાડ થઈ ગયો છે પણ વિષય ના ટળ્યો, હજુ એને સ્ત્રી પુરુષના વિષય છે ઝાડ થઈ ગયા છતાં પણ, કારણ કે કારણ શરીરમાં વાસના છે. પણ એ વાસનાની જે પૂર્તિ, જે રીતે એની આખી રચના, એ પરમાત્માએ કેટલી ગજબની કરી છે કે આવું થાય. એવી એક એક રીત જો ભગવાનની જોવામાં આવે, સમુદ્ર છે પાર વિનાના રાખ્યા છે, કોઈ પાળો બાંધી નથી સમુદ્રના, સમુદ્રની કોઈ પાળ નથી બાંધી. હવે કેટલો અગાધ સમુદ્ર, એની કોઈ પાળ જ નથી બાંધી, તો પણ એ મર્યાદા લોપતો નથી. જે દિવસે સુનામી જેવું કરે છે તે દિવસે પણ ભગવાનની ઈચ્છાથી કરે છે. 24 કલાક સુનામી નથી કરતો, ક્યારેક 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે, 25 વર્ષે એકવાર કરી આપે, એ ભગવાનની ઈચ્છાથી કરે છે. નહીં તો એને પાળ બાંધો નહીં. સમુદ્રની સપાટી જમીન કરતાં ઊંચી છે, પાણીની સપાટી જમીન કરતાં ઊંચી છે. કેટલી ઊંચી છે! એ પાણી આખું ઉલડી નામ નથી આવી જતું, એ ભગવાનની કરામત છે. એ બધી કરામતોનો જો વિચાર કરે, ચંદ્ર, આ ગ્રહો, આ આખી આકાશગંગામાં ગ્રહો મૂક્યા તો એની રેન્જમાં જ ફર્યા કરે. થોડા કે આમ જઈને ના ફરે, થોડા કે આમ જઈને ના ફરે, બસ એનું જે સર્કલ છે સર્કલ ઉપર જ ફરે. આ ભગવાને જે અદલ રીત બનાવી એનો જો વિચાર કરે ને, તો કોઈ વ્યક્તિને ખાલી સંકલ્પ થતો હોય, ભલે એમાં ચમત્કાર હોય, ભલે એનું ધાર્યું બધું થતું હોય ભગવાનની ઈચ્છાથી, પણ એને જો વિચાર આવે કે આમાંનું મારાથી શું થાય એવું છે, તો તરત ખબર પડે ભગવાન જેવા તો એક ભગવાન જ છે. જેમ જેને રાખ્યા ઘટે તેમ રાખ્યા ચર અચર, મેલે ન કોઈ મર જાદને ભૂમિ વ્યોમે નર અમર. જેને જેમ રાખવા ઘટે એમ રાખ્યા, કોઈને જળમાં રાખવા ઘટ્યા, કોઈને સ્થળમાં રાખવા ઘટ્યા, કોઈને આકાશમાં રાખવા ઘટ્યા, તો ભગવાને એ રીતની રચના કરી. જો વાઘ સિંહને ચિત્તાને એ બધાને જંગલમાં રાખ્યા, એમ ના કીધું કે એ બધાને રોડ પર ફેરવો અહીં વસ્તીમાં, એને એની જગ્યાએ રાખ્યા, મનુષ્ય એની જગ્યાએ રાખ્યા, માછલી મગર આદિ બધા પાણીમાં રાખ્યા. એ ભગવાને વિચારીને બહુ
શાંતિથી ચિંતન કરીને પછી આખા પ્લાન બનાવ્યા છે અને એ રીતે રાખ્યા છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. શેષ માહી શેષ સાહી રહ્યા પૃથ્વી દસ દિશે રહ્યા દિગપાળ, સિંધુ ન મૂકે મર્યાદ ને હદ મૂકે ન માયા કાળ. શેષ પૃથ્વીને ધારીને રહ્યા છે, દસ દિગપાળો દસ દિશામાં રહ્યા છે, સિંધુ ક્યારેય પણ મર્યાદાને મૂકતો નથી, હદ મૂકે ન માયા કાળ, માયા અને કાળ પણ ભગવાનના ધાર્યા બહાર નીકળતા નથી. આ બધુંય ભગવાને રચેલું છે. તેહ એક પ્રભુની આજ્ઞા સહુ માને છે શ્રદ્ધાય, પોત પોતાની રીતમાં ફેર પડવા ન દે કાય. પોતાની રીતમાં આ લોકો કોઈ ફેર ના પડવા દે, કેટલા સમર્થ છે આ સૂર્યાદિ, કેટલા સમર્થ છે બોલો, પણ એને આટલા વાગે હાજર થઈ જવાનું. એક દિવસ એલાર્મ મોડું વગાડે કે હાલો ભાઈ આ 10 મિનિટ સુઈ જવું છે. પૃથ્વીની આજુબાજુમાં વાદળા છવાઈ ગયા હોય પણ સૂર્યનારાયણ એના ટાઈમે આવીને તાપ શરૂ કરી દે, ચંદ્ર એના ટાઈમે આવી જાય, તારાઓ એના ટાઈમે આવી જાય, બધાને જે પ્રકારની રચના કરી છે નથી રજા લેતા કોઈ દિવસ, ક્યારેય રજા નહીં લેવાની. બ્રહ્માંડનો પ્રલય થાય તેથી રજા લેવાની, ત્યાં સુધી કામ ને ડ્યુટી ચાલુ ને ચાલુ. આ બધી ભગવાનની રીત છે, ભગવાન થકી જે થાય કોઈથી ના થાય. ગઢપુરમાં એક ફકીર આવેલો, એકવાર ફકીર આવ્યો, એને વરસાદ નહીં દુષ્કાળ પડેલો, એટલે ફકીરે જીવા ખાચરની ડેલી ગામના પાદરમાં એટલે જીવા બાપુને કીધું કે મને જો 100 રૂપિયા મળે અને થોડા ઈંડા મળે મરઘીના તો હું 8 દિવસમાં વરસાદ પાડું. એટલે જીવા ખાચરને તો દુષ્કાળ પડેલો હતો, તે જીવા ખાચરને બીજા ત્યાં ગામના બધા પેલા શ્રાવકો વણિકો બધા ભેગા થયા, એ કે ભાઈ 100 ના 150 લે હાલ ને. એટલે જીવા બાપુ કે 3 ભાગ કરીએ, 50 હું આપું, 50 શ્રાવકો આપે, 50 દાદા ખાચર આપે, 150 રૂપિયાનો વિધિ ગામના પાદરમાં જ વિધિ કરાવવાનો અને મરઘીના ઈંડા એ લઈને વિધિ કરે, 8 દિવસમાં વરસાદ પડે. એટલે આ જીવા ખાચર ને ઓલા બધા તૈયાર થઈ ગયા, પણ હવે દાદા ખાચરને પાછું પૂછવાનું, 50 રૂપિયા એને દેવાના એટલે યજમાન કરવાના. દાદા ખાચરને જીવા બાપુએ બોલાવ્યા કે ભત્રીજા આવજે આપણી ડેલીએ. દાદા ખાચર ગયા એટલે દાદા ખાચરને જીવા ખાચરે કીધું કે જો તું જાણે છે કે અત્યારે દુષ્કાળ બહુ પડ્યો છે ગઢપુરમાં ને આ બાજુ આપણે બધી અનાજ છે નહીં અને બધા સુખી થાય એવો એક ઉપાય મળ્યો છે. એટલે દાદા ખાચર કે સારું કહેવાય બાપુ કે કંઈ એવો ઉપાય મળ્યો હોય તો. શું ઉપાય મળ્યો છે? તો કે ફકીર સામેથી આવ્યો છે અને એ કહે છે કે હું અમુક પ્રકારનો વિધિ કરું, એને અમુક ઈંડા જોઈએ ને અમુક રૂપિયા જોઈએ, રૂપિયા એને દક્ષિણા દેવી પડે. તો કે વરસાદ પડે 8 દિવસમાં વરસાદ પડવાનું કહે છે, 150 રૂપિયા નક્કી કર્યા છે, 50 હું આપવા તૈયાર છું, 50 શ્રાવકો આપે ને 50 તું આપ. દાદા ખાચર કે આપવામાં તો કંઈ વાંધો નહીં કાકા. દાદા ખાચર પાછા બહુ વિવેકી હતા, આપવામાં કંઈ વાંધો નહીં પણ મહારાજને મારે વાત કરવી પડે કે મહારાજને પૂછ્યા વિના ના અપાય. એટલે મહારાજ પાસે દાદા ખાચર ગયા. મહારાજને જઈને દાદા ખાચર કે કાકા આવું કહેતા હતા. એટલે મહારાજ કે કાકાને કો કરાર કરદો, 8 દિવસમાં વરસાદ પડે તો આપણે 150 રૂપિયા દઈ દેવાના, પણ વરસાદ પડે પછી હું પૈસા આપીશ, એવો કરાર કરો. કે દાદા ખાચરને કે એ બેન દેવા હોય દઈ દે, પણ તારે એવું કહેવાનું કે મારે તો વરસાદ 8 દિવસમાં પડે ને પછી મારે પૈસા દઈ દેવાના. શ્રીજી મહારાજ પૃથ્વી પર બિરાજમાન છે, ગઢપુરમાં જ છે અને ગઢપુરની પાદરમાં કોક આવો ફકીર આવે અને તમે વિચારો કે એની પાસે વિધિ કરાવવા તૈયાર થઈ જાય, એ કેટલું અઘરું હશે. કોઈ ચમત્કાર બતાવવાવાળો મળે અને એની અંદર ભગવાન સિવાય પ્રતીતિ ના આવે, બહુ મોટી વાત છે, બહુ જ મોટી વાત. નહીં તો આવી જ જાય, કારણ કે ચમત્કાર છે ને એ એવી વસ્તુ છે કે માણસને ખેંચી લે. દરેક વ્યક્તિ ચમત્કાર છે ને એનાથી બહુ ટેવાયેલો છે, એટલે થોડોક ચમત્કાર જો એને દેખાઈ જાય તો ઓહો હું થઈ ગયું જાને એમ એવું લાગે એને, એટલે ભગવાન પણ છૂટી જાય ચમત્કારની અંદર. પણ મહારાજે એટલે જ પ્રથમના 27માં કહી રાખ્યું કે જ્યાં જ્યાં જે જે આશ્ચર્ય દેખાય છે
એ મને મળ્યા એવા જે મહારાજ એના વતે જ આ બધા આશ્ચર્ય છે. બાકી ભગવાન વખતે પણ એવા ચમત્કાર બતાવવાવાળા હતા અને આજે પણ છે. કેવો ચમત્કાર બતાવે કે આપણું માનસ ખેંચાઈ જાય એની બાજુ. ગઈકાલે જે મેં વાત કરી હતી ગધેડાની, એવું કે એમાં ખેંચાઈ જ જાય. કોઈ પણ વ્યક્તિ હોય તો એકવાર વિચાર કરતો થઈ જાય કે આવું તો કેવી રીતે થાય, કેવી રીતે થાય. ઘણા સારા વૈદો હોય છે, આમ તમારી નાડી પકડે ને ત્યાં તમને કહી દે કે તમે શું ખાઓ છો, શું પીવો છો, કેમ તમે હૂતા છો, કેમ છે, બધું કહી દે. અરે ઘણા સારા જ્યોતિષી હોય છે, જ્યોતિષી તે એવા જ્યોતિષી સારા હોય કે આ એ જોતો હોય કોકનું જ્યોતિષ ને તમે બેઠેલા હોય ને ત્યાં બાજુમાં તો તમને કહી દે કે તમે ઊંધા હોઈ જાઓ છો, છતા હોઈ જાઓ છો, આ પડખે સુઈ જાઓ છો, તમને આવી ટેવ છે, તમને આવું બોલવાની ટેવ છે, તમને આવો સ્વભાવ છે, તમે આમ આમ કરો છો, આ કરો, બધું કહી દે. મને પોતાનો અનુભવ છે કે આમ તમે બેઠા હોને કહી દે. પણ એ વ્યક્તિ ભગવાન નથી, એ વાત તો નક્કી છે. ભલે કહી શકે, ભલે જાણી શકે, ભલે કદાચ એને બધો જ ખ્યાલ આવી જતો હોય કે આનું મૃત્યુ ક્યારે છે, શું છે, બધી જ ખબર પડી જતી હોય, ભૂત ભવિષ્યનું પણ જાણતો થઈ ગયો હોય, પણ મહારાજે પ્રથમના સત્યેશમાં કીધું જે કંઈ આશ્ચર્ય છે એ મને મળે એવા જે મહારાજ એના વતે છે. બસ આટલી જેને સૂઝ રહે એને કોઈ દી વાંધો ના આવે, એને કોઈ દી ઉપાસના ના છૂટે, નહીં તો ઉપાસના છૂટી જાય. અને ઉપાસના છૂટી ગઈ, એકવાર ભગવાનનું સ્વરૂપ છૂટી ગયું એટલે નાવડું ડૂબી જ ગયું. પછી એ નાવડું કોઈ દી તરે નહીં. ભગવાનની ઉપાસના છે એ તો વાહન છે, અંતકાળે સૌથી વધારે જરૂર સ્વરૂપ નિષ્ઠાની પડે છે, ઉપાસનારૂપી વાહનની જરૂર પડે છે. એટલે તો આપણા મોટા સંતો, આજે ગુરુજી જેવા મોટા પુરુષો એક જ વસ્તુ ગૂંટાયા કરે છે કે ભાઈ મહારાજ સર્વોપરી છે, મહારાજ સર્વોપરી છે, મહારાજ સર્વોપરી છે. એટલે જ ગૂંટાયું છે. આપણને બહુ ગૂંટાવે ત્યારે લાગે કે આટલું બધું કેમ ગૂંટાવતા હશે, આપણને તો હવે ખબર પડી ગઈ છે. છતાં પણ આ નિષ્કુળાનંદ સ્વામી જુઓ ને કેટલું ગૂંટાવે છે. હવે આપણને થાય એક કડવું લખી દીધું હોત તો હાલત, પણ ના, મોટા સાધુઓને એમ છે કે આ જીવ ક્યાંય ફસાવો ના જોઈએ, એને વારે વારે જગાડ્યા કરું તો ફસાય નહીં. ઓલો ફકીર વિધિ કરવા બેઠો, લેક થયા કે વરસાદ પડે પછી રૂપિયા દેવાના, દાદા ખાચર કે હું તો છેલ્લે દઈશ. જીવા બાપુને બધાએ તો પૈસા દઈ દીધા, વિધિ ચાલુ થઈ ગઈ. અને ચાર દિવસ વિધિ થયો પણ વાદળા બંધાઈને વરસાદ પડે એની જગ્યાએ તાપ વધી ગયો, તો ચાર દિવસમાં આ છે ને બધો એનો સરંજામ લઈને ભાગી ગયો ગઢપુરના પાદરમાંથી. પછી જીવા બાપુ આવ્યા મહારાજ પાસે, મહારાજ ઓલો તો ભાગી ગયો. મહારાજ કે વિધિ કેવો હાલે જ બાપુ? તો કે મહારાજ ઓલો તો ભાગી ગયો છે. મહારાજ કે સારું, ત્યારે હવે ચાર દિવસમાં આપણે વગર વિધિએ વરસાદ કરીએ કે? મહારાજ કે વગર વિધિએ ચાર દિવસમાં વરસાદ થશે. અને ચાર દિવસમાં ગઢપુરમાં ધમધોકાળ વરસાદ થયો. હવે ઓલો ગમે એટલું પેલો વિધિવાળો મથે, હું તો કહું કદાચ એને કર્યો હોય ને ભગવાનને પાડવો હોય તો પાડે, પણ ભગવાનને ના પાડવો હોય તો ના પાડે. ભગવાનને કરતા હરતા સમજવા, ભગવાનને સમર્થ સમજવા, એ બધું સમયે બહુ જરૂર પડે. એક હરિભગત બીજા દેશમાં રહે છે, પણ એને એના ઘરની અંદર એવું થયું, એનો મોટો છોકરો, એના લગ્ન થયા, એક નાનો છોકરો. ઓલા મોટા છોકરાના ઘરવાળા આવ્યા પછી સંજોગો સાથે એના ઘરમાં થોડી બીમારી રહેતી હતી. બધાને બીમારી રહે, એના મોટા છોકરાને બીમારી રહે, એના ઘરવાળાને બીમારી રહે, આવું બધું થવા લાગ્યું. એ એનું પોતાનું એનાલિસિસ હોય કે મારા ઘરમાં મારા મોટા છોકરાના વહુ આવ્યા પછીથી અમે બીમાર વધારે રહેવા લાગ્યા. પછી તો બહેનોને તો આમે શંકા કુશંકાનો સ્વભાવ હોય, એટલે કે આ એને એના બાપને ત્યાં વિધિ કરાવીને પછી અમને દુઃખી કરવા માટેનું આ બધું કર્યું છે. હવે જે એ ભગત એ પાછા વાત કરે ત્યારે મને એવી વાત જેને કરેલી હોય કે મને ભગવાનનું સ્વરૂપ તો આમ સિંહાસનની અંદર દર્શન કરે ને મને ભગવાન આમ બોલતા દેખાય છે, આ થાય છે, તે થાય છે, એ જ પાછા એમ કે અમારે આવું કંઈક દાનાનવાનું લાગે છે ને આવું કંઈક મંત્રજંત્રનું લાગે છે ને કંઈક મેલી વિદ્યા લાગે છે, ત્યારે પેલા બેનો સમન્વય ના થયો. કે એક બાજુ પર તમે ભગવાનને જ જો સર્વસમર જાણો છો ને ભગવાન તમને દેખાય છે, તો આ વિધિમાં તમને પ્રતીતિ ક્યાંથી આવી? ભલે ને કોઈ અડદના દાણા લાવીને લાવે. આપણે ત્યાં શૂન્યાતીતાનંદ સ્વામી હતા જ ને,
અડદના દાણા ઓલા તાંત્રિકે મંત્રી મંત્રીને નાખ્યા તો અડદના દાણા ભેગા કરીને ખીચડી કરીને ખાઈ ગયા. શૂન્યાદિતાનંદ સ્વામી થયા તો એમ ભગવાનને જો રાખેલા હોય ને ભગવાનને સમર્થ જાણેલા હોય તો ભલે ને જેને જે કરવું એ કરે, જેને જે કરાવવું એ કરાવે. એમાં ભગવાન સિવાય આપણને જો વજન ના આવે તો ક્યારે ભય ના લાગે, બાકી ભય લાગે અને ઘણા બધા શંકા કુશંકા થાય. તેહ એક પ્રભુની આજ્ઞા સહુ માને છે શ્રદ્ધાય, પોત પોતાની રીતમાં ફેર પડવા ન દિયે કાય. એ ગણે પ્રભુ એ ઘડે ન બેસે, તમે જુઓ વિચારી વાત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં ઘણી અગણી તે ઉત્પાત. સ્વામી કે બહુ બધા ભગવાન ભેગા થાય તો કાંઈ વ્યવસ્થા રહે જ નહીં, વ્યવસ્થા બધી ભાંગી પડે. એટલે સ્વામી કે તમે પણ વાત વિચારી જો, સ્વર્ગ મૃત્યુને પાતાળમાં કેટલી બધી ઉપાધિઓ થઈ જાય જો જાજા ભગવાન થાય તો. માટે મનમાં માનવું કર્યું એક હરિનું થાય છે, નિષ્કુળાનંદની ગમ તેને નેતિ નેતિ કરી ગાય છે. સ્વામી કે તમારે માની લેવું, મનમાં વિચારી લેવું, એક ભગવાનનું કર્યું જ થાય છે, બીજાનું કર્યું કાંઈ થતું નથી. જેને નેતિ નેતિ કરીને નિગમ વેદો ગાય છે એવા ભગવાનનું જ કર્યું થાય છે. નેતિ નેતિ કરી નિગમ જેના ગુણ નિષદિન ગાય રે, નેતિ નેતિ કરી નિગમ જેના ગુણ નિષદિન ગાય રે. એ હ જેવા તો એ એક જ છે, બીજે કેમ થવાય રે. એ હ જેવા તો એક જ એ છે, બીજે કેમ થવાય રે. નેતિ નેતિ કરી નિગમ જેના ગુણ નિષદિન ગાય રે. સૂરજ સરીખો એક સૂરજ છે, શશી સરીખો શશી રે. સૂર્ય જેવો એક સૂર્ય જ છે અને ચંદ્ર જેવો એક ચંદ્ર જ છે. સિંધુ સરીખો એક સિંધુ છે, એને ઉપમા કસી રે. સમુદ્ર જેવો એક સમુદ્ર જ છે, એને બીજી કઈ ઉપમા દેવી. નેતિ નેતિ કરી નિગમ જેના ગુણ નિષદિન ગાય રે. શૂન્ય સરીખો એક શૂન્ય છે, શૂન્ય એટલે આકાશ, આકાશ સરીખો એક આકાશ જ છે. સમીર સરીખો સમીર રે, તેજ સરીખો એક તેજ છે, નીર સરીખો નીર રે. આ બધું જેમ એના જેવું એક જ છે, એમ ભગવાન જેવા એક ભગવાન જ છે. મહારાજ વરતાલથી જતા હતા, 20 બ્રાહ્મણો હામા મળ્યા. તે પછી ભગવાનને કે તમે ભગવાન છો? મહારાજ કે હા ભગવાન છીએ. તો કે તમને ભગવાન કર્યા કોને? મહારાજ કે અમે નીકળ્યા ને ભગવાનની ગાદી ખાલી જોઈ, બીજી બધી ગાદીઓ ભરેલી હતી પણ ભગવાનની ગાદી અમે ખાલી જોઈ એટલે અમે ભગવાનની ગાદીએ બેસી ગયા અને ભગવાન થઈ ગયા. કે તો ઓલા બ્રાહ્મણ કે તમે ભગવાન થઈ ગયા તો બરાબર, પણ તમે આ બધાને સાધુ કરી દો છો. તો આ બધી સાધુ કરી દો છો તો બધી સૃષ્ટિ આ બધી બંધ ના થઈ જાય કે? એટલે મહારાજ કે જો સાંભળો, તમે 20 જણા સાધુ થઈ જાઓ, કે હું તમારા જેવા ઝાડ પરથી બીજા 20 જણા ઉતારું.
તમે જો સાધુ થઈ જાઓ તો હું તમારા જેવા તમારી જ ઉંમરના તમારા જેવું જ મોઢું તમારા જેવું જ બોલવું આ ઝાડ ઉપરથી 20 જણા ઉતારું. ઓલા 20 કે મરી ગયા કે આ તો અહીં સાધુ કરી દેશે, ભાગો. ભાગ્યા. ભગવાન જેવા તો એક ભગવાન છે. ભાવનગરના રાજવી વખતસિંહ બાપુ 1816ની અંદર દેવ થયા એટલે મૃત્યુ પામ્યા. પછી તેમનો જુવાન કુંવર વજેસિંહજી ગાદી ઉપર આવ્યા. તે અનુભવી નહીં તેથી જીવા ખાચરના મોઢે મહારાજ પ્રત્યેના ઘસાતા શબ્દો સાંભળેલા એને. એને બહુ અનુભવ નહોતો એટલે મહારાજ પ્રત્યે થોડો નીચો ભાવ રાખતો. દાદા ખાચરના શબ્દોથી મહારાજ પ્રત્યે પૂજ્ય ભાવનું વલણ થયું. પાછા દાદા ખાચર પણ જાય કચેરીમાં એટલે વાતો ચીતો કરે તો થોડો ભાવ વધ્યો. જીવનું તો એવું જ છે, વાત જો હલકી સાંભળે તો હલકું થઈ જાય, ઊંચી સાંભળે તો ઊંચું થઈ જાય. આમ તેમનું અંતર ઝોલા ખાતું હતું પણ તોય દ્વિધામાં. જીવા ખાચરની વાત સાંભળે તો મહારાજમાં ભાવ ઘટી જાય, દાદા ખાચરની વાત સાંભળે તો મહારાજમાં ભાવ વધી જાય. આ તો બહુ વાત ઉપર તો બહુ જ મોટી વાત છે. હું જોઉં કે ઘણા મોટા મોટા પુરુષો થયા ને આ પૃથ્વી પર, મોટા મોટા સંતો કે મોટા મોટા એવા હરિભક્તો, તો અમુક પાસેથી તમે એ મોટા સાધુનું ચરિત્ર સાંભળો કે વાત સાંભળો ને તમને અહોભાવ થાય કે આવા સાધુ હતા. અને એ જ સાધુ પાસેના બીજા કોઈ પાસેથી તમે વાત સાંભળો ને તો તમને કામ સામાન્ય બુદ્ધિ લાગે. એ મેં દાદા ગુરુજીના પ્રસંગોમાંય જોયું. દાદા ગુરુજીના પ્રસંગો મેં ગુરુજી થકી સાંભળ્યા અને ગુરુજી થકી આ બધું ચરિત્રો જે નંદ આખ્યાન લખાવ્યું એ સાંભળ્યું. અને ગુરુજીની સાથે જ રહેલા બીજા જે હતા જે સમયે, અત્યાર જે દાદા ગુરુજી વખતે હતા જે વ્યક્તિઓ, એવાને પણ હું મળ્યો. હું એની પાસેથી વાતને સાંભળું આમ ત્યાગીમાં હોય અને બેઠા હોય તો વાત, તો એ જે વાત કરે ને સામાન્ય, ખાતા હતા, પીતા હતા, બેઠા હતા, ઉઠતા હતા, બસ આટલી જ વાત કરી શકે. ગુરુજી જે વાત કરે ને એટલી અહોભાવથી વાત કરે કે એને આખી એ જ વ્યક્તિ એકના એક જ છે પણ એ જે વાત કરે તો આપણા હૃદયની અંદર એમ થાય કે કેવા હશે એમ થાય. અને ઓલાની વાત સાંભળો ને તો તમને એવું લાગે કે આપણા જેવા જ બસ હતા, ત્યારે ખાતા હતા, પીતા હતા, બેસતા હતા, ઉઠતા હતા. આવી વાત, ટૂંકમાં વર્ણન કરવાની વાત, એના પોતાના અનુભવની વાત, પોતાના અહોભાવની વાત એ જેવી હોય એ પ્રકારથી થાય. ભગવાન હોય ને તોય એવું થાય ને, મોટા પુરુષો આ પૃથ્વી પર હોય તોય એવું હોય થાય. ભગવાનની જો વાત સામાન્ય રીતે લે, બેઠા હતા, પછી ઊભા થયા, ગયા, આ કર્યું, આ કર્યું, તો કોઈ એની અંદર કોઈને રસ ના પડે. પણ આ ગ્રંથો લખવાવાળા મોટા સત્પુરુષોએ ભગવાનમાં અહોભાવથી બધું લખ્યું એટલે અહોભાવ આપણને વાત સાંભળીને થાય. એટલે વાત ઉપર તો બહુ મોટો આધાર છે. અંતર ઝોલા ખાતું એ અરસામાં કાનફટ્ટા પંથનો મારવાડી મંત્રવિદ્યાનો ગેબી 400 મારવાળા સાથે ભાવનગર આવ્યો. તે વજેસિંહજીએ ગેબીને બોલાવીને પાનો ચઢાવ્યો કે ગરડે સ્વામિનારાયણ પાસે ઘણા પૈસા છે. એ લાલચ બતાવી અને ગરડા વિદાય કર્યો. તે ગેબીએ ગરડે આવીને ગામ બહાર મુકામ કર્યો અને સમાચાર પ્રસર્યા. તે જીવા ખાચર ગેબીને મળી આવ્યા. ભગવાન માને છે મહારાજને, ગેબીને મળી આવ્યા. લાધા ઠક્કરના કાને વાતો આવી એટલે મહારાજને જાણ કરી. મહારાજે દાદા ખાચર બ્રહ્માનંદ સાહેબ લાધા ઠક્કરને ત્યાં મોકલ્યા. હવે જો ગેબી આવ્યો છે એની જાણ લાધા ઠક્કરે મહારાજને કરી. વાત તો એવી લખાની એટલે વાત કેવી થઈ કે મહારાજને કાંઈ ખબર નહોતી. અને મનુષ્ય આકારે ભગવાન હોય ત્યારે માની લો આપણે ગઢપુરમાં છીએ અને આવી રીતે કોઈ ગેબી આવ્યો છે તો લાધા ઠક્કર મહારાજને કહે અને પછી મહારાજ બીજા 3 જણને મોકલે. એટલે આપણે આમ જોઈએ તો જેવી રીતે સામાન્ય રીતે આપણે જેમ બધા વ્યવહારો કરીએ છીએ એવો જ વ્યવહાર ભગવાન પૃથ્વી પર હોય ત્યારે લાગે, ત્યારે એને ભગવાન તરીકે માનવા એ મહાકઠણ છે. મોટા પુરુષો કરતાંય ભગવાનની ભેગા તો બહુ જોખમ, કારણ કે ભગવાન તો બધી જ લીલાઓ કરે ને એટલે ભગવાનને ભગવાન તરીકે સ્વીકારવા એ બહુ જ અઘરું પડે મનુષ્ય આકારે હોય ત્યારે. એટલું બધું કઠણ છે કે ના પૂછો વાત, એટલું કઠણ છે. બધું થતું હોય એને બધી ખબર હોય છતાં પણ એક સામાન્ય માણસો જેમ વ્યવહાર કરે એમ જ વ્યવહાર કરે જાણે એને કાંઈ ખબર જ નથી. બાર્સ ન પડ્યો હોય, બાર્સ લીપરી થઈ ગયું હોય તો ભગવાનને જ ખબર જ હોય ને. પણ તમે આવીને કહો કે
આવું થઈ ગયું છે, એમ એવું થઈ ગયું છે, હા એવું થઈ ગયું છે, આજે તો બે ગાડીઓને એક્સિડન્ટ, પાંચ દસ પચાસ કારો અથડાઈ ગઈ, એમ એવું થયું છે, ઓહો મને ખબર નહોતી, જોવું પડશે. હવે આપણે એને પાછા માનવાના શું હોય? અંતર્યામી, સર્વ ચરાચર સૃષ્ટિના નિયંતા, કેટલું અઘરું પડે વિચારો. એ તો કંઈ ભગવાન મનુષ્ય આકારે હોય ત્યારે એક આમ તેજનો ફુવારો નથી છોડતા, મનુષ્ય આકારે હોય ને ત્યારે તો આ જેમ આપણે ઘનશ્યામ મહારાજને અર્ચા સ્વરૂપોએ જોઈએ ને જેવા રૂડા રૂપાળા દેખાય ને, એવું મહારાજ કોઈ વખત એવું કરે, મોટી દાઢી કરે ને કચ્છી ટોપી પહેરે ને, મહારાજ કેટલી પ્રકારનું, જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે મહારાજે વેશ એવો બનાવી દીધેલો, મંદવાડ ગ્રહણ કરે ત્યારે ઝાડે ઝાડા ઉડાડે બધી બાજુ પર, ઉલટી થાય ત્યારે ઉપરા ઉપરી ઉલટીઓ ને ઉલટીઓ જ કર્યા કરે, કોઈ વૈદના ઓસડથી હારું જ ના થાય, આવી બધી લીલાઓ કરે, અને ત્યારે ભગવાનને ભગવાન માનવા અતિ કઠણ છે, ના મનાય. અને એ સમયે ભગવાનને ઉલટીઓ થતી હોય ને ઝાડા થતા હોય, અને એ સમયે ઇતર વ્યક્તિ ચમત્કાર બતાવતો હોય ને પ્રભાવ બતાવતો હોય, આ બાજુ ભગવાનને ઝાડાને ઉલટીઓ થાય છે, ઓલી બાજુ ઓલો પ્રતાપ બતાવે છે, અને જીવને એમાં પ્રતીતિ ના આવે ને આમાં રહે એવું કોઈ દી શક્ય ના બને. એ કેવો કોને રે, કાં તો ન્યાથી સીધો આવ્યો હોય ભગવાન ભેડા તો રે, અને કાં એવા ભેગા જીવને જોડ્યો હોય તો રે, ત્રીજાનું ઠેકાનું ના રે. મનુષ્ય આ કરે ભગવાન હોય ને ત્યારે બહુ અઘરું છે. બ્રહ્માનંદ સ્વામી દાદા ખાચર ગેબીની સાથે મુલાકાત થઈ. ગેબીએ પોતાને વિશે બડાઈઓ મારી કે સ્વામિનારાયણ રામ છે તો હું રાવણ છું, એ કૃષ્ણ છે તો હું કંસ છું, આવી બડાઈઓ મારવા લાગ્યો. એ બ્રહ્માનંદ સ્વામી કે ગેબી રાવણને રામે કંસને કૃષ્ણે માર્યો તો એ તો તને ખબર છે ને, માટે સિંગાળા તો આજ સ્વામિનારાયણ તમને મળ્યા છે. ત્યાંથી આવીને બ્રહ્માનંદ સ્વામી મહારાજને બધી વાત કરી, એટલે મહારાજે આહિર ખાચરને બોલાવીને એમના કાઠી સાગરીતોને તૈયાર કરી, કાઠી ભક્તોને પાર્ષદોને હથિયાર સજ્જ કર્યા, અને સંતોને ધોકા અને ગેડી લેવડાવી, અને સચ્ચિદાનંદ સ્વામી હળ લઈને તૈયાર થઈ ગયા. બોલો હવે ભગવાન છો તો તમારે આટલી બધી તૈયારીઓ કરવાની શું જરૂર, તમે તો આમ ચપટી વગાડો ને સામે પાડ દો. બીજું કે ભગવાન છે, હવે આપણે ત્યાં હાજર છે ને આપણને કે એક એક દંડો લઈ લેજો તમે આરે, તો આપણને થાય ભગવાન છે, ભગવાન તો નથી, એવું લાગે છે કે કદાચ કોઈ મોટા પુરુષ હશે, આવું તરત થઈ જાય. બાકી ભગવાન હોય તો ભગવાનને શું આમ ચપટી વગાડીને પાડી દે, આપણા તો બધા વિચારો એવા જ હોય ભગવાન એટલે આવું કરી નાખે, પણ ભગવાન મનુષ્ય આકારે હોય ને ત્યારે બહુ અઘરું છે. એવી રીતે જે અક્ષરધામના મુક્તો પણ મનુષ્ય આકારે આ પૃથ્વી પર હોય ને ત્યારે એ બધા ચમત્કારો રોજ ઉઠીને નથી બતાવતા, પણ ક્યારેક ક્યારેક ઝબકારો કરી નાખે ત્યારે એવા પાંચ દસ પચીસ પચાસ સો પ્રસંગોથી વિચાર કરી લેવાનો કે આ સામાન્ય મનુષ્યમાં આવું હોય નહીં, સામાન્ય મનુષ્યથી આવું થાય નહીં. જો સામાન્ય લક ચોરાસીમાં ફરતો જીવ આવેલો હોય તો એનાથી આવું ના થાય, આવો વિચાર કરી લઈએ તો પછી એમાંથી કંઈક મળે, નહીં તો આખી જિંદગી ભગવાન ભેળો જાય તોય ના ખબર પડે, મોટાની ભેગો રહે તોય ના ખબર પડે. મહારાજે ટકોર કરી, સંતો તો ક્ષમાની મૂર્તિ અહિંસાને વરેલા હોય તેમને આ ન શોભે. સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ અમારા ઈષ્ટદેવ ઉપર પ્રહાર થવાનો હોય ત્યારે અહિંસાના મંત્રને અમે ઘોળીને પી જઈએ છીએ, અમારા ઉપર પ્રહાર થાય તો અહિંસક બનીને સહન કરી લઈએ, પણ આજે આપે કાંઈ બોલવાનું નહીં. સચ્ચિદાનંદ સ્વામી મહારાજને ના પાડી દીધી. મહારાજ સંતોને પોતાના પ્રત્યેની ભક્તિ જોઈને પ્રસન્ન થયા. મહારાજે કસુંબલ વસ્ત્રો ધારણ કર્યા, હાથમાં તલવારને ડાલ બાંધી, મહારાજે લઈ લીધી તલવાર ડાલ. નિત્યાનંદ બ્રહ્માનંદ સ્વામી મહારાજને પકડી નીચે બેસાર્યા. દાદા ખાચરને આહિર ખાચર વગેરે ગેબીની સેના પર હુમલો કર્યો. આહિર ખાચરે ઘોડાને ઝાડ કરી આગલા બે પગના ડાબલા ગેબીના ઊંટના પેટમાં માર્યા. તે ગેબીને ઊંટ ઉપરથી પાડ્યો, આમ કોઈની પણ હિંસા કર્યા વગર હરાવ્યો. સૌ દરબારમાં પાછા વળ્યા અને મહારાજ કે આ વસ્ત્રો અમે પહેર્યા, ઢાલ તલવાર ધારણ કર્યા ત્યારે તો આ સુરવીરોને ચાણક ચડી અને એમનું શૌર્ય ચમક્યું, પણ મહારાજે વગર લડે એ ગેબીને હરાવ્યો. અને એ જે ગેબી છે ને એ ગેબીનો આજે પણ પંથ હાલે છે. આ થાનગઢને એ બાજુ આખો ગેબીનો બહુ મોટો પંથ હાલે છે. તમે ત્યાં આગળ મોટી મોટી સિરામિક ટાઇલ્સોની બધી ફેક્ટરીઓને બધું બહુ છે, ને આ ફેક્ટરીઓની અંદર અમે પધરામણીઓ કરવા ગયા હતા. જ્યાં જાઓ ને ત્યાં ગેબી ભગવાનનો ફોટો, એ ગેબીને ભગવાન માને દરબારો, બધે એના ફોટા છે. ઓફિસે ઓફિસે ફોટા, મોટા કરોડોપતિઓ થઈ ગયેલા છે.
અને એની ગુફા પણ આજે છે, એની ગુફા પણ છે, એ ગુફાની અંદર રહેવાવાળા કોઈક એના પાછળ શિષ્યગણ પણ છે થોડા ઘણા, પણ બધું ઉડી ગયું. એ સમયે તો એનો બહુ હાક હતી, એ એ એરિયાની અંદર બહુ મોટી હાક અને બહુ મોટા લોકો, કોઈ હામો આવે જ નહીં, હામો આવે એ જાય, આવી દશા હતી. પણ આજે હજુ ફોટા પૂજાય છે, આજે પૂજાય છે. પણ ભગવાન સ્વામિનારાયણ વખતે ઘણા બધા એવા હતા કે જેને મોટા મોટા પંથો ચાલતા, પણ આ ખરે આજે 200 વર્ષ પછી ખબર પડે છે કે બાકી બધા સુરસુરિયા થવા લાગ્યા. એક ભગવાન સ્વામિનારાયણનો આ ચમકતો રહ્યો, કારણ કે આ સર્વોપરી સર્વ અવતારના અવતારી ભગવાન જ છે. બાકીના બધા તો એની ઈચ્છાથી ને એની આજ્ઞાથી થોડું ભોગવતા હોય, આજ્ઞા જેવું છે, પ્રકાશ હોય ખરો પણ આજ્ઞા જેવો. જાણે એ પ્રકાશ પછી કેટલા દિવસ હાલે, આજ્ઞાનું તો આયુષ્ય હોય, પણ સૂર્ય છે એ તો આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી પ્રકાશ આપે, એમ ભગવાન સ્વામિનારાયણ એવા છે. એ બધું આપણે શું થાય, આ સંપ્રદાયમાં રહીએ એટલે આપણે ક્યાંય બીજું બધું જોવાનું ના થાય એટલે ન ખબર પડે, પણ આવું ક્યાંક આ તો જઈએ જોઈએ ત્યારે ખબર પડે કે બધું જ છે, પણ મહારાજ જેવું ક્યાંય નથી. બધું જ બહુ સારું હોય ને બધું સરસ હોય ને જે તે સમયે સારું જ હોય, પણ ભગવાન સ્વામિનારાયણ જેવું ક્યાંય નથી. એ આપણે આમ બહાર જઈને ફરીને પાછા આવીએ ને એટલે આની કિંમત બહુ સમજાઈ જાય. ઘણી વખત શું હોય, સીધા જલેબી વચ્ચે જમ્યા હોય ને એને જલેબો થઈ જાય, સીધા જલેબી વચ્ચે જન્મ્યા છે ને એટલે જલેબો થઈ જાય. પણ આપણે બધે જઈને આવીએ ને પછી ખબર પડે કે ના આ તો બહુ શ્રેષ્ઠ મળ્યું છે. ગુરુજી ઘણી વખત અમને પહેલાં બહુ કહેતા કે તમને તો આ કેવો યોગ ને આ કેવું મળી ગયું છે, અમે તો કેટલી વૈતરણીઓ અમારે તો તરવી પડી છે, અમને ખબર છે કે કેટલા કુસંગ વચ્ચેથી કે આમ અહીં બેઠો હોવ તો દાદા ગુરુજી આવે મન કે તારે એન્જોડ નહીં બેસવાનું, તારે અહીં બેસવાનું, હું બીજો ભાઈ બંધ કરું કે તો પાછા મન કહી જાય તું એન્જોડ કેમ ફરે છે, તારે એન્જોડ નહીં ફરવાનું, તારા ગુરુજી કે 25 ભાઈબંધ કરું તો 25 ભાઈબંધ મને બદલાવે. ત્યારે માંડ એક વિષ્ણુ સ્વામી જોડે મને મિત્રતા કરવા દીધી, એટલી બધી વૈતરણીઓ તરવાની હોય. પછી કે દાદા ગુરુજી ધામમાં ગયા કે જ્યારે ભણતા ત્યારે પણ કેટલી પ્રકારના એની વચ્ચેથી નીકળવાનું કે એમાંથી નીકળાય જ નહીં, તમે બહાર જ ના નીકળી શકો, એમાં ભગવાનને મોટા પુરુષોએ કાઢે. એ બધી વાતો કરે ને ત્યારે આપણે સીધા જ પેલું એકદમ સેફ્ટી બોક્સમાં જન્મેલા હોય ને એટલે આપણને એમ લાગે કે કેવું હશે કેવું હશે, પણ પછી જેમ જેમ સમજ ના થઈ અને જેમ જેમ આમ નજર ક્યાંક યોગમાં આવીએ ને બીજે અને જોઈએ એટલે ખબર પડે કે ના ભગવાને ખરેખર આપણને સેફ તિજોરીમાં મૂકી દીધા સીધા. પણ પેલી સીધી જલેબી મળી હોય ને એટલે જલેબો થઈ જાય કે ઓહો આ હું, પણ પેલું બહાર જોઈ આવે એટલે ખબર પડી જાય કે આવું છે. એમ પ્રભુ સરીખા એક પ્રભુ છે, બીજે ન હોય બરાબરી, નિષ્કુળાનંદ કે નિશ્ચય કરીને માની લ્યો વાત ખરી. એમ સ્વામી કે પ્રભુ સરીખા એક પ્રભુ છે, બીજો એને બરાબર કોઈ થવાને સમર્થ નથી, આટલું તમે નિશ્ચય કરીને માની લો આ વાત અતિ સાચી છે. આવી સ્વામી અહીંયા આગળ વાત કડવું 28 અને પદ 7 બંનેની અંદર આ વાત કરે છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.